राजकोट में क्रेडाई आज जंत्री मुद्दे आपसे आवेदन। राजकोट में नवा दस्तावेज की नोंधणी अटकी। राजकोट बिल्डर एसोसिएशन में जंत्री डबल भाव की भारे असर। बिल्डर संगठन एमपी और एमएलए पास जंत्री प्रश्न की करते रजूआत। अहवाल दीपक राठौर। ખાસ કરીને જે રાજ્ય સરકાર દ્વારા રાતોરાત બે ઘણી જંત્રી લાગુ કરવા દેવામાં આવી છે, એના સામે અમે આજે વિરોધ નોંધાવવા આવ્યા છીએ। જંત્રી વધારો થાય એમાં અમને વાંધો નથી, પણ સાયન્ટિફિક ધોરણે રાજ્યમાં સર્વે કરીને જંત્રી વધારો થાય। બાંધકામમાં જ્યાં જ્યાં એની ઇફેક્ટ આવતી હોય, જંત્રીના પેઢના એફએસઆઈના જે 40% અમારે ભરવાના થાય છે, 5% જીએસટી અને 6% સ્ટેમ્પ ડ્યુટી જે ખરીદનારને ભરવાની થાય છે, એમાં કંઈક રાહત આપવામાં આવે એટલે બાંધકામ મોંઘું ન થાય, કન્સ્ટ્રક્શન કોસ્ટ વધે નહીં, અને જે ઘરનું ઘર છે નાના માણસનું સપનું એ આપણું સર્વ સાકારમાં ક્યાંય એને મોંઘું થાય નહીં, એના માટે થઈને એક સમય આપવામાં આવે। એ સમય દરમિયાન જે જૂના સુદાતા એ છૂટી જાય, લેનારને વેચનારની વચ્ચે જે ગેરસમજણ ઊભી થાય છે ઊભી ન થાય, એટલે પહેલાં તો પહેલી મેલ સુધી આ જંત્રી વધારો સ્થગિત કરવામાં આવે, સાયન્ટિફિક ધોરણે સર્વે કરવામાં આવે, અને બાંધકામમાં જ્યાં જ્યાં એની અસર થાય છે એમાં રાહત આપવામાં આવે। આ માંગ સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યા છીએ। મુખ્યમંત્રીશ્રી હતા, અધિકારીશ્રી હતા, અને અમને આજે પણ એવો વિશ્વાસ છે કે કંઈક પોઝિટિવ એનું સોલ્યુશન નીકળશે, એટલે આજે 4-5 દિવસથી આ કોઈ રિઝલ્ટ ન મળતા અમે પાછા જિલ્લા કલેક્ટરશ્રી પાસે આવ્યા છીએ। અમારા વતી આખા ગુજરાત જિલ્લાના તમામ કલેક્ટરશ્રીઓ રાજ્ય સરકારને રજૂઆત કરે અને એના જિલ્લાની એક સમીક્ષા કરીને ધ્યાનમાં મુદ્દો મૂકે કે ભાઈ આ કોઈ બિલ્ડરોનો પ્રશ્ન નથી, આ તમામ લોકોનો પ્રશ્ન છે, ગુજરાતના એક એક પબ્લિકનો પ્રશ્ન છે, જેને ઘર લેવું છે કે ઘર વેચવું છે આ બંનેને આ પ્રશ્ન નડવાનો છે, એટલે આમાં કાંઈક સરકાર વિચારે એના માટે થઈને શું રજૂઆત કરવાનો? બસ રજૂઆત તો ગયા શનિવારે જે રાજ્ય સરકાર દ્વારા રાતોરાત જંત્રીનો ભાવ વધારો કરવામાં આવ્યો, જંત્રી બમણી કરવા દેવામાં આવી, એ બાદ અમે સોમવારે ગુજરાતના 15-20 અગ્રણી બિલ્ડરો રાજ્ય સરકારના મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે 1 કલાક મિટિંગ કરેલી। એ મિટિંગ બાદ અમને હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાતરી આપવામાં આવેલી હતી કે આ બાબત અમે હકારાત્મક પોઝિટિવ કોઈને હેરાનગતિ ન થાય એવો કોઈક પગલાં લેશું, પરંતુ ગઈકાલ સાંજ સુધી અને અત્યાર સુધી કોઈ પણ જાતનું સરકાર દ્વારા જાહેરાત કરવામાં નથી આવી, એટલે ક્રેડાઈ ગુજરાત દ્વારા ફરીવાર દરેકે દરેક આખા ગુજરાતના 40 સિટીના તમામ એસોસિએશનના તમામ લોકો એક જ સમયે 12-1ની વચ્ચે કલેક્ટરશ્રીને પોતાનો વિરોધ નોંધાવીને આવેદનપત્ર આપશે। અને હવે આ સાથે અમારી સાથે રાજકોટના 14થી વધુ એસોસિએશનો, બિલ્ડર એસોસિએશનની સાથે ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર, સૌરાષ્ટ્ર ચેમ્બર, આવી રીતે અનેકવિધ સંસ્થાઓ અમારી સાથે વિરોધ નોંધાવવા જોડાઈ છે, અને જો હજુ પણ સરકાર કંઈ હકારાત્મક પગલાં નહીં લે તો આગામી રણનીતિ સોમવાર બાદ નક્કી કરવામાં આવશે। શું રજૂઆત શું કરી હતી? રજૂઆત અમારી એક જ છે કે આવી રીતે રાતોરાત ભાવ વધારો ન હોય। અગાઉ સરકારે 1 મહિના પહેલાં જાહેરાત કરેલી હતી કે 1 એપ્રિલથી જંત્રીનો દરમાં વધારો કરવામાં આવશે। હું ફરીવાર કહું છું કે જંત્રીનો દર વધારે એમાં બિલકુલ વિરોધ નથી, પણ જે પ્રક્રિયા થઈ છે એનો વિરોધ છે। રાતોરાત ભાવ વધારાનો સરકારે અગાઉ પોતાની જાહેરાત કરી હતી કે 1 એપ્રિલથી જંત્રીમાં વધારો આવશે, તો સરકાર પોતાના વચન ઉપર કાયમ રહે એવી અમારી લાગણી છે। રાજકોટ બિલ્ડર એસોસિએશન, રેવન્યુ બાર, નોટરી બાર એસોસિએશન, બધા કલેક્ટરશ્રીને સરકારને રજૂઆત કરવામાં, આવેદનપત્ર દેવામાં આવ્યું, જે જંત્રી 5-2થી જે અમલમાં આવી છે એ જંત્રીમાં જે વિસંગતતા હોય અને એનાથી જે મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને જે નુકસાની જાય છે અને બિલ્ડરોના જે પ્રોજેક્ટ અત્યારે સાવ બંધ થવાની હાલતમાં જે જણાય છે એના અનુસંધાને સરકારશ્રીમાં એક પોઝિટિવ વાત છે કે ભાઈ તમે જંત્રી 200% વધારો, પણ જે તળિયાના ભાવ કરતાં બાંધકામમાં જે ડબલ જંત્રી ગણવામાં આવી છે એ બહુ નુકસાનકારક છે। આ લોકશાહીમાં આવેદનપત્ર દઈને અને બિલ્ડરો, વકીલો, રાજકીય માણસો બધા સરકારને જે પોઝિટિવ વાત છે એ વાત ગાંધીનગર સુધી પહોંચાડે છે અને સરકાર આ બાબતે કંઈક સારું વચ્ચે બધાના માધ્યમથી સંકલન કરી અને આનો કંઈક રસ્તો નીકળશે એવી આશા છે। શું તકલીફ? શું જંત્રી, તળિયાની જંત્રી જ્યાં 100 રૂપિયા હતી ત્યાં 200 થઈ, એની અમે કોઈને વાંધો નથી, પણ જે બાંધકામમાં 9000 લોડ બેરિંગમાં 9000 સમથિંગ જે મીટરની જંત્રી હતી એ ડબલ થઈને અત્યારે 19000 રૂપિયા જેવી થઈએ, તો બાંધકામ કોસ્ટિંગ જ 1200-1300 રૂપિયા મીટરનું આવતું હોય તો એની સામે વધારે આ કોસ્ટિંગમાં બિલ કેવી રીતે મંગાવા, એટલે એ આ બધી સરેરાશ 10-15% જે એફોર્ડેબલ જે મધ્યમ વર્ગના લોકો છે એને આ મકાન મોંઘું મળે